गुजरात કોંગ્રેસ ના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ગુજરાત ને 4 મહિના થવા આવ્યા છે. 9-9 મહિનાની રાહ જોયા બાદ ગુજરાત કોંગ્રેસ ને જ્યારે નવા અધ્યક્ષ મળ્યા ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ સહિત ગુજરાતના લોકોમાં પણ કુતૂહલ હતું કે જે કોઈ પણ નવા પ્રમુખ આવશે તે કોંગ્રેસના જાણીતા સૂત્ર મુજબ નવસર્જન કરશે. પણ અહીં તો કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું છે. નવસર્જન તો દૂરની વાત, હજુ સુધી કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા નવસર્જનનું કોઈ પ્લાનિંગ પણ ના કરવામાં આવ્યું હોય તેવું દેખાય છે. જગદીશ ઠાકોર પર આ વર્ષે યોજાઈ રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવાની જવાબદારી છે, પરંતુ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જગદીશ ઠાકોર દ્વારા હજુ સુધી પ્રદેશ માળખું પણ તૈયાર કરવામાં નથી આવ્યું અને અમુક જિલ્લાઓના માળખા પણ તૈયાર નથી. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા એ વાતને 4 મહિના થવા આવ્યા. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને સદસ્યોને મળીને કનેક્ટિવિટી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ સુધી તેઓએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જવાની દરકાર લીધી જ નથી. કોંગ્રેસના જ એક યુવા નેતાના જણાવ્યા મુજબ જગદીશ ઠાકોર સંગઠનની મીટિંગમાં મોટી મોટી વાતો કરે છે, પણ સંગઠન વિશે કોઈ જ વાત કરતા નથી. હંમેશા ભૂખતા કાર્યક્રમની વાતો કરતા, આક્રમક વલણનો દેખાડો કરતા જગદીશ ઠાકોર ફક્ત બોલવામાં જ આક્રમક છે. પોતાના કામમાં એવો પ્રતિભાવ થઈ રહ્યો છે. નવસર્જનની વાતો કરતી કોંગ્રેસ પાર્ટી એવું પણ કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા જણાવવામાં આવેલ છે. પક્ષમાં કંઈક પરિવર્તન લાવશે, પણ મજબૂત વિપક્ષ બનવાને બદલે કોંગ્રેસ પ્રમુખ જાણે પોતાના જ પક્ષના લોકોના પક્ષ છોડવાનું કારણ બન્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે. ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ વિજય દવે જગદીશ ઠાકોરના પુત્ર નિમેશ ઠાકોરના ત્રાસથી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. અને પીસીસી પ્રમુખની રૂએ જગદીશ ઠાકોરના પુત્ર, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું નિમેશ ઠાકોર પિતાના પ્રમુખ હોવાનો રોષ બતાવે છે, અને જો બતાવે છે તો જગદીશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હોવાના નાતે કોઈ પગલા કેમ લેતા, કે પછી હંમેશાની જેમ કોંગ્રેસમાં સગાવાદ. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી લગભગ 3 સત્તા તો દૂરની વાત, પણ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી વિપક્ષ પણ બનાવી શકશે કે કેમ, એ પણ ગુજરાતના રાજકારણમાં એક મોટો પ્રશ્ન છે. અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં, અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.